નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11th સાયન્સ બાયોલોજીમાં આપણે 19મું ચેપ્ટર ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ, એમાં આપણે છેલ્લે ઉત્સર્જન તંત્રની અનિયમિતતામાં યુરેમિયા અથવા તો હિમોડાયાલિસિસ અથવા તો કૃત્રિમ મૂત્રપિંડ સારવાર યુરેમિયા અથવા હિમોડાયાલિસિસ અથવા તો કૃત્રિમ મૂત્રપિંડ સારવાર, એના વિશે જોયું હતું, બરાબર. ખાસ કરીને યુરેમિયા કેને કહેવાય તો કે રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધી જાય એ ખામીને યુરેમિયા કહેવાય, અને જો રુધિરમાં યુરિયાનું પ્રમાણ વધી જાય, યુરેમિયા થાય, તો દર્દીને ડાયાલિસિસ કરાવવું પડે, અને એ જે કૃત્રિમ મૂત્રપિંડ સારવાર તરીકે પણ ઓળખવામાં આવે, અને એમાં જે એકમ છે એને હિમોડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે, એ આપણે તમને સમજાવ્યું હતું, પણ તમને આકૃતિ અહીંયા આપણે ડ્રો કરીને સમજાવું. દાખલા તરીકે દર્દીની કિડની ફેલ છે, તેમાંથી ધમનીમાંથી રુધિરને બહાર કાઢવામાં આવે, કેમાંથી? ધમનીમાંથી. આ એક જે સાધન છે એને હિમોડાયાલિસિસ એકમ તરીકે ઓળખવામાં આવે, હિમોડાયાલિસિસ એકમ. કૃત્રિમ મૂત્રપિંડ સારવાર, એમાં જે આ નલિકા છે એ બધી સેલોકેન નલિકા કહેવાય, નલિકાને સેલોકેન નલિકા. આ જે સેલોકેન નલિકાની અંદર ધમનીમાંથી રુધિર બહાર કાઢીને એની અંદર દાખલ કરવામાં આવે. આ સેલોકેન નલિકા છે ને, એ અર્ધપ્રવેશશીલ પટલ જેવું કામ કરે, એટલે દ્રાવ્ય પદાર્થો જે છે એ સંકેન્દ્રણ ઢાળ અનુસાર એનું વહન થાય. અહીંયા જે નલિકા છે એમાંથી પંપ કરી અને રુધિરને પછી શીરાની અંદર દાખલ કરવામાં આવે, અહીંયા રુધિર પંપ. જો આ દર્દી છે એની ધમનીમાંથી રુધિરને બહાર કાઢવામાં આવે, કેમાંથી? ધમનીમાંથી. અને અહીંયા રુધિર જે છે એની અંદર રુધિર, બરોબર, એમાં હિપેરિન ભેળવવામાં આવે. શું ભેળવવામાં આવે? હિપેરિન અથવા તો એને પ્રતિગંઠક કહેવાય. પછી આ જે રુધિર છે
ઈ રુધિર સેલો કે નલિકાની અંદર શું હોય? રુધિર વહેતું હોય. રુધિર પંપ અને આમાં એન્ટી હિપેરિન ફેરવવામાં હિપેરિનની અસર દૂર કરે છે. શું કહેવાય? એન્ટી હિપેરિન. અને આ નલિકાને કહેવાય સેલો કે નલિકા. એની બહાર અહીંયા જે પ્રવાહી હોય ઈ ડાયલાઇઝર પ્રવાહી. આ ભાગમાં જે પ્રવાહી છે એને શું કહેવામાં આવે? ડાયલાઇઝર પ્રવાહી. અહીંયા જે પ્રવાહી છે બીજી વખત ધ્યાન આપો. જો દર્દીની ધમનીમાં કેવું રુધિર હોય તો કે ઉત્સર્ગ દ્રવ્યો વાળું રુધિર હોય. બરાબર. એ ઉત્સર્ગ દ્રવ્યો જે રુધિર છે એમાંથી ક્યાં આવે તો કે આ પ્રવાહીમાં આવી જાય. ક્યાં પ્રવાહીમાં? ડાયલાઇઝર. આ નલિકામાંથી જે દ્રવ્યો છે એ ઢાળ અનુસાર આવે. એટલે ટૂંકમાં ડાયલાઇઝર પ્રવાહીમાં ઉત્સર્ગ દ્રવ્યો કેવા હોય? શૂન્ય. યુરિયા છે દાખલા તરીકે, તો ડાયલાઇઝર પ્રવાહીમાં શૂન્ય હોય. અને રુધિર જે અંદર છે એની અંદર યુરિયા હોય એ કેમ આવતો રહે? આ પ્રવાહી. એટલે જ્યાં સુધી ડાયલાઇઝર પ્રવાહીમાં યુરિયા વધતો જાય ત્યાં સુધી રુધિરનું ગાળણ થાય. અને અહીંયા જે અહીંયા ડાયલાઇઝર પ્રવાહી નવું અમુક ટાઈમે એડ આપવામાં આવે, નવું પ્રવાહી. અને વપરાયેલું પ્રવાહીને દૂરય કરવામાં આવે. અહીંયાથી અમુક ટાઈમે શું કરવામાં આવે? વપરાયેલું ડાયલાઇઝર પ્રવાહી. એટલે ટૂંકમાં થોડાક સમય પછી અમુક સમયે કચરો ગળાતો બંધ થઈ જાય એટલે પ્રવાહી નવું એડ કરવું પડે. વપરાયેલું પ્રવાહીમાંથી કચરો દૂર કરીને વળી એને પાછું એડ કરી શકાય. ટૂંકમાં કૃત્રિમ મૂત્રપિંડ સારવાર જે છે, ડાયાલિસિસ એકમ અથવા જેને હિમોડાયાલિસિસ કહેવાય, એમાં દર્દીના ધમનીમાંથી કચરાવાળું રુધિર હોય આ યુનિટમાંથી પસાર થાય. એટલે કચરો એટલે ઉત્સર્ગ દ્રવ્યો, યુરિયા છે, એમોનિયા છે. બરાબર. તો એ બધા આયનો શું થાય? યુરિયાની બધા ઉત્સર્ગ દ્રવ્યો આ પ્રવાહીમાં ઉતારી આજુબાજુ આ રુધિરની આ અંદર નલિકાની અંદર શું છે? રુધિર. અને એની આજુબાજુ જે પ્રવાહી છે એ કયું? ડાયાલાઇઝર પ્રવાહી. રુધિરમાંથી બધો કચરો કેમ આવશે? નકામો કચરો ડાયલાઇઝર પ્રવાહીમાં. એટલે આમાંથી પસાર થાય એટલે રુધિર કેવું થઈ ગયું? શુદ્ધ. રુધિર બહાર નીકળે એટલે શું થાય? ગંઠાઈ જાય. એટલે એ ન ગંઠાય એટલા માટે શું ઉમેરવામાં આવે? હિપેરિન ઉમેરવામાં આવે. એટલે રુધિરને જામતું અટકાવે. હવે રુધિર જે શુદ્ધ થઈ જાય પછી રુધિર પંપ દ્વારા એને દર્દીની શીરાની અંદર દાખલ કરવામાં આવે. ધમનીમાંથી બહાર કાઢવાનું અને કેમાં દાખલ કરવાનું? શીરા. અને એ શીરામાં દાખલ કરતા પહેલા એમાં એન્ટી હિપેરિન ઉમેરવામાં આવે. એટલે જે હિપેરિનની અસરને શું કરશે? દૂર કરશે. તો આથી કૃત્રિમ મૂત્રપિંડ સારવાર જે આપણે તમને થિયરી લખાવી છે કે રુધિરમાં વધુ માત્રામાં યુરિયાની હાજરી એને યુરેમિયા કહેવાય. અને યુરેમિયા છે એ ખૂબ જ હાનિકારક છે કારણ કે એનાથી મૂત્રપિંડ છે એ નિષ્ફળ નીવડી જાય છે અથવા મૂત્રપિંડ કામ કરતું બંધ થાય ત્યારે તેની જરૂર પડે કૃત્રિમ મૂત્રપિંડ સારવાર અથવા તેને હિમોડાયાલિસિસ તરીકે ઓળખવામાં આવે. કૃત્રિમ મૂત્રપિંડ સારવારમાં દર્દીની ધમનીમાંથી જે રુધિર છે એને બહાર કાઢવામાં આવે. અને એ રુધિર જે છે એમાંથી એને કેમાં? ધમનીમાં કચરાવાળું રુધિર હોય એને ડાયાલિસિસ એકમમાંથી પસાર કરવામાં આવે. નલિકાની સેલો કે નલિકા છે ને એ પ્રવાહીમાં તરતી હોય. કયા પ્રવાહીમાં? ડાયલાઇઝર પ્રવાહીમાં. હવે જે સેલોકેન નલિકાની અંદર જે રુધિર છે એમાંથી બધા નકામો કચરો કે ઉત્સર્ગ દ્રવ્યો બધું કેમાં ગળાઈ જાય? ડાયલાઇઝર પ્રવાહીમાં આવે છે. અને ડાયલાઇઝર પ્રવાહી જે છે એમાં કચરો આવી જાય એટલે શુદ્ધ થયેલું રુધિર છે એમાં એન્ટી હિપેરિન ભેળવી અને પછી શીરાની અંદર દાખલ કરવામાં આવે.
આમાં અમુક સમયે શું થાય કે કચરો ધીરે ધીરે પ્રવાહીમાં વધી જાય, પછી રુધિર ગળાય નહીં, એટલે તાજુ કે નવું ડાયલાઇઝર પ્રવાહી છે એ અમુક સમયે શું કરવું પડે, એડ કરવું પડે, અને વપરાયેલું પ્રવાહી જે છે એને શું કરવાનું, દૂર કરવાનું, બરાબર. વળી એમાંથી કચરો અથવા ઉત્સર્ગ પદાર્થો અથવા યુરિયા એમોનિયા એ બધું દૂર કરીને વળી પાછું એને બીજી વખત ઉપયોગમાં લઈ શકાય. અને આપણે ડાયાલિસિસ યુનિટ તરીકે ઓળખવામાં આવે, અથવા કૃત્રિમ મૂત્રપિંડ સારવાર તરીકે ઓળખવામાં આવે. આપણે કિડની ફેલ થાય એટલે ડાયાલિસિસ કરાવતા હોય, બરાબર, કારણ કે રુધિરમાં જે કચરો છે એ કિડની ગાળી શકતી નથી, કચરો કેની અંદર ગળાય, આ કૃત્રિમ મૂત્રપિંડ સારવાર જે હિમોડાયાલિસિસ યુનિટ છે એની અંદર ગાળવામાં આવે છે. ત્યાર પછી બીજી એક ખામી છે, પેલા એક દૂર નાખવાલો, હિમોડાયાલિસિસ અથવા કૃત્રિમ મૂત્રપિંડ સારવાર એની આકૃતિ દૂર નાખો. લખાઈ ગયું મૂત્રપિંડ, કૃત્રિમ મૂત્રપિંડ સારવાર. ત્યાર પછી મૂત્રપિંડની નિષ્ફળતા, યુરેમિયા પછી બીજી એક ખામી છે મૂત્રપિંડની નિષ્ફળતા. મૂત્રપિંડ છે એ કામ કરતું બંધ થાય એને શું કહેવાય, કિડની ફેલ્યોર અથવા તો મૂત્રપિંડની નિષ્ફળતા તરીકે ઓળખવામાં આવે છે.
હવે મૂત્રપિંડ નિષ્ફળ જાય એટલે આપણે ઘણી વખત કહેતા હોય કે કિડની છે એ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની અથવા તો મૂત્રપિંડ પ્રત્યારોપણ કરાવવામાં આવે. દરેક વ્યક્તિની અંદર કેટલી કિડની હોય? બે હોય, બરાબર. અને તંદુરસ્ત વ્યક્તિ છે એ જો બંને કિડની સારી રીતે કામ કરતી હોય તો એ એક કિડની છે એનું દાન કરી શકે છે, એટલે કે એક કિડની ઉપર પણ જીવિત રહી શકે છે. કારણ કે બેમાંથી એક કિડની કામ કરતી હોય તો વ્યક્તિ છે એ બહુ મહેનતવાળું કામ, અમુક જે ખાસ કરીને બાબતની ધ્યાન રાખે અને વેઠાળું જીવન હોય, વ્યવસ્થિત ઓફિસ વર્ક હોય તો એને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. પણ બહુ હાર્ડ વર્ક હોય, મજૂરી કામ કે એવું કરતા હોય તો એને ખાસ કરીને કિડની છે એ બને ત્યાં સુધી એનું પ્રત્યારોપણ કરવું જોઈએ અથવા ડોનેટ કરવી જોઈએ. આપણે ઘણી વખત આવા જે અંગોના વેપાર પણ કરતા હોય છે કે અમુક વ્યક્તિને ખબર ન હોય અને એનું ઓપરેશન કરીને કિડની કાઢી લીધી હોય, અમુક એવા ખાસ કરીને અથવા તો અમુકને મજબૂરીનો લાભ લે અને કિડની છે એ એક વેચાવી અને પછી એ બીજી કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિ જે સમૃદ્ધ સુખી સંપન્ન હોય એની અંદર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતી હોય છે. અને ટ્રાન્સપ્લાન્ટ એમનામ ન કરવામાં આવે, બંનેના અમુક પરીક્ષણ કરવામાં આવે. જે મૂત્રપિંડ આપવાવાળા હોય ને એને મૂત્રપિંડ દાતા કહેવાય અને જે ગ્રાહી હોય એટલે કે જેને કિડની ફેલ હોય એવી વ્યક્તિ અને એ બંનેની પેશી સંગતતા, રુધિર જૂથ એ બધી ચકાસણી કર્યા પછી એક વ્યક્તિ બીજી વ્યક્તિને કિડની આપી શકે અને બંને વ્યક્તિ સારી રીતે જીવી શકે. પણ એમાં સફળતાનો દર છે એ શરૂઆતમાં ઓછો હતો, પણ અત્યારે મેડિકલના સંશોધનના કારણે આ સફળતાનો દર છે એ ઘણો વધારે જોવા મળે છે. એનું મેઇન કારણ શું કે આપણી દાખલા તરીકે મારી કિડની ફેલ છે અને મારી કિડની જરૂરિયાત પડી તો ગમે તે વ્યક્તિની કિડની આપણે દાખલ કરી તો મારા માટે શું હોય તો કે એ બીજા વ્યક્તિનું અંગ છે, એટલે પરજાત કહેવાય. શું કહેવાય? પરજાત. આપણું ઇમ્યુનિટી સિસ્ટમ, આપણું પ્રતિકાર તંત્ર, એ આ એક મહત્વનું એની અંદર પાસું હોય કે એ સ્વજાત અને પરજાતને ઓળખ. એટલે આપણા શરીરનું જે અંગ હોય એને સ્વજાત કહેવાય અથવા તો સ્વીકાર્ય કહેવાય, અને કોઈ બીજી વ્યક્તિનું કે બીજા પ્રાણીનું કોઈ ઓર્ગન કે અવયવ કે કોઈ ભાગ છે એ દાખલ કરવામાં આવે તો એ આપણા શરીર માટે કેવું થયું? પરજાત થયું, એટલે અસ્વીકાર્ય થયું. જેમ કે આપણા રોગકારકો આપણા શરીર ઉપર હુમલો કરે તો આપણું શરીર માટે એ રોગકારક જે છે, વાયરસ, બેક્ટેરિયા કે કોઈ પણ બીજા સૂક્ષ્મ જીવો, એ પરજાત થાય, એટલે આપણું શરીર એનો શું કરે? વિરોધ કરે. તો એવું જ આ કિડનીની અંદર પણ થાય કે આપણું પ્રતિકાર તંત્ર શું કરે? એનો વિરોધ કરે. કારણ કે એને ખબર નથી કે આપણે અંગ પ્રત્યારોપણ કરીએ છીએ. એટલે ટૂંકમાં બંનેની પ્રતિકાર તંત્ર બહુ વિરોધ ન કરે એના માટે બને ત્યાં સુધી આવા અંગ પ્રત્યારોપણ થાય તો નજીકના જે રિલેટિવ હોય, સગા સંબંધી હોય, એની અંદર પેશી સંગતતા વધુ હોય, બરાબર, અથવા તેનું જીનેટિક બંધારણ છે એ સમાનતા ધરાવતું હોય, એટલે એનો બહુ વિરોધ થતો નથી. કેટલીક ઔષધીય સારવાર અથવા તો આપણે પ્રતિરક્ષા પ્રણાલી છે એની અંદર હવે એવી સારવાર આપી અને આ પ્રત્યારોપણનો દર છે એ વધારી શકાય અથવા તો આપણું પ્રતિકાર તંત્ર એનો વિરોધ ઓછો કરી શકાયો છે, બરાબર. હવે કિડની મૂત્રપિંડની નિષ્ફળતા છે એ ખાસ કરીને મૂત્રપિંડ નિષ્ફળ થાય ત્યારે એનો અંતિમ ઉપાય, મૂત્રપિંડ નિષ્ફળતાનો અંતિમ ઉપાય મૂત્રપિંડ પ્રત્યારોપણ છે. હવે મૂત્રપિંડની અંદર આપણે જોઈએ તો બને ત્યાં સુધી, શક્ય હોય ત્યાં સુધી, નજીકના સગા સંબંધી ના મૂત્રપિંડનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે આપણા પ્રતિકાર તંત્ર તંત્ર દ્વારા તેનો વિરોધ ઓછો થાય છે.
શક્ય હોય ત્યાં સુધી મૂત્રપિંડ કેવી વ્યક્તિનું લેવાનું? નજીકના સગા સંબંધીનું, એટલે ટૂંકમાં એનો પ્રતિરક્ષા પ્રણાલી દ્વારા, પ્રતિકાર તંત્ર દ્વારા એનો વિરોધ છે એ ઓછો કરી શકાય, અથવા અસ્વીકાર છે એ ઓછો કરી શકાય છે. આધુનિક ડાક્ટરી જટિલ પ્રક્રિયાની તકનીક દ્વારા, આધુનિક ડાક્ટરી જટિલ પ્રક્રિયાની તકનીક, તકનીક એટલે ટેકનોલોજી દ્વારા આ સફળતાનો દર દર ઊંચો કરી શકાય છે. જો મૂત્રપિંડ બીજી વ્યક્તિમાં દાખલ કરીએ એટલે 100% એ વ્યક્તિને અંદર એ કિડની કામ કરશે જેવું કહી શકાય નહીં, એનો રેશિયો હોય બરાબર. પણ અત્યારે ડોક્ટરો દ્વારા એવી જટિલ પ્રક્રિયા કે એવા ઔષધો દ્વારા આ સફળતાના દરમાં શું કરી શકાનો છે? વધારો, એટલે કે કિડની પ્રત્યારોપણ છે એ ઓપરેશન વધારે સક્સેસ જાય તો એની અંદર સારી રીતે કિડની કામ કરી શકે, એટલે એ સફળતાનો દર કેવો ગણાય? વધારે ગણાય. ત્યાર પછી બીજી એક ખામી છે મૂત્રપિંડની પથરી અથવા રીનલ કેલ્ક્યુલી તરીકે ઓળખવામાં આવે. મૂત્રપિંડની પથરી મૂત્રપિંડમાં સ્ફટિક કે અદ્રવ્ય પદાર્થ ના છારોને મૂત્રપિંડમાં પથરી કહેવાય છે. ઘણી વખત આપણે કહેતા હોય કે એને પથરીનું ઓપરેશન કરાયું બરાબર, તો આપણે જે એવા સોડિયમના ઓક્ઝેલેટ અથવા અવક્ષેપ અથવા અદ્રાવ્ય છાર અથવા તેને પથરી અથવા તેને સ્ટોન તરીકે ઓળખવામાં આવે, પથ્થર અથવા તો સ્ફટિક કહેવાય અથવા તો એ પથ્થર કહેવાય બરાબર. સ્ફટિકમય અદ્રાવ્ય પદાર્થના છાર, કાં પથ્થર કે પથરી કયો અથવા સ્ફટિકમય અદ્રાવ્ય પદાર્થના જે છારો બને એ છાર જે છે એ ટૂંકમાં ઓગળે નહીં એવા, એ પથ્થર જેવી રચના હોય તો એને શું કહેવામાં આવે? ઓક્ઝેલેટને, તો કે એ મૂત્રપિંડની પથરી તરીકે ઓળખવામાં આવે. છારને ટૂંકમાં ઓક્ઝેલેટ કહેવામાં આવે, અને શું કહેવામાં આવે? ઓક્ઝેલેટ. ઘણી વખત આપણે પથરીની દેશી દવાથી ઓગાળવા માટે વધારે પ્રયત્ન કરતા હોય છે. પથરીથી શું થાય? પેટના ભાગમાં દુખાવો સતત થતો હોય પેટમાં બરાબર, અને પછી આપણે સોનોગ્રાફી કરાવી તો એની અંદર આપણે જે મૂત્રવાહિનીમાંથી ટૂંકમાં કે મૂત્રાશયથી નીચેનો જે કિડનીનો ભાગ ખાસ કરીને કયો નિવાક, એ ભાગની અંદર એવા સ્ફટિક કે અદ્રાવ્ય છારો કે ઓક્ઝેલેટ છે એ જોવા મળે, જેને પથ્થર અથવા પથરી તરીકે ઓળખવામાં આવે. અમુક દેશી દવાથી શું થતી હોય? પથરી ઓગળી જતી હોય બરાબર. અમુક આપણે કહેતા હોય જવનું પાણી છે કે ગોખરું કે એવા બધા, અથવા તો ખાસ કરીને બીજા કેટલાક આલ્કોહોલિક પદાર્થો છે એની અંદર પણ એ છાર શું થાય? ડાયલ્યુટ થતા હોય છે બરાબર. તો એ વધારે પ્રમાણમાં પાણી પીવાથી છાર બનવાની શક્યતા ઓછી રહી. પણ જો વધારે અતિશય દુખાવો થતો હોય, બહુ મોટી પથરી હોય, તો પછી ઓપરેશનથી પથરી દૂર કરવી પડે. પણ શક્ય હોય ત્યાં સુધી ઓપરેશન કરતા દેશી કે આયુર્વેદિક દવાઓ છે એનાથી પથરીને ઓગાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે એક વખત પથરી છે એ આપણે ઓપરેશનથી દૂર કર્યા પછી બીજી વખત થવાની શક્યતા રહેતી હોય છે, અને એ વારંવાર ટૂંકમાં પથરી બનતી હોય તો વારંવાર ઓપરેશન છે એ યોગ્ય નથી, અને એની અંદર ખાસ કરીને ખર્ચાળે છે અને શરીરની અંદર થોડીક નુકસાનકારક સર્જરી પણ ગણાવી શકાય વારંવાર. એટલે બને ત્યાં સુધી એવી અમુક ખાવા પીવાની પરેજી પાડવી જોઈએ, અમુક પાણીનું પ્રમાણ વધારવું જોઈએ, અમુક પ્રકારના ખોરાક જે આયુર્વેદની અંદર અમુક દવાઓ છે એનાથી પથરી નીકળવાની શક્યતા રહેતી હોય છે. પછી એક ગ્લોમેરુલોનેફ્રાઇટિસ
ગ્લોમોરુલો નેફ્રાઇટિસ અથવા તેને રુધિર કેશિકા ગુચ્છ સોજો કહેવામાં આવે. શું કહેવામાં આવે? રુધિર કેશિકા ગુચ્છ સોજો, ગ્લોમેરુલો નેફ્રાઇટિસ અથવા રુધિર કેશિકા ગુચ્છ સોજો. ઈ મૂત્રપિંડની અંદર રુધિર કેશિકા ગુચ્છનો સોજો એને ગ્લોમેરુલો નેફ્રાઇટિસ કહેવામાં આવે. મૂત્રપિંડમાં રુધિર કેશિકા ગુચ્છનો સોજો જેને ગ્લોમેરુલો જો આપણે ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ, ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ એની અંદર એક યુરેમિયા આપણે લીધી ખામી, બીજી મૂત્રપિંડની નિષ્ફળતા, પછી મૂત્રપિંડની પથરી ને ગ્લોમેરુલો નેફ્રાઇટિસ અથવા રુધિર કેશિકા ગુચ્છ સોજો. હવે યુરેમિયા આપણે લાસ્ટ ટાઈમ તમને લખાવી દીધું બોર્ડમાં, અત્યારે એની આકૃતિ બતાવી. કઈ આ આકૃતિને શું કહેવાય? કૃત્રિમ મૂત્રપિંડ સારવાર અથવા પછી મૂત્રપિંડ નિષ્ફળ જાય એટલે અંતિમ ઉપાય શું રહે? મૂત્રપિંડ બદલાવાનું, એને કહેવાય મૂત્રપિંડ પ્રત્યારોપણ. હવે મૂત્રપિંડ પ્રત્યારોપણ કરવાનું થાય એટલે વધારે સંગત હોય એવી વ્યક્તિ અથવા જીનેટિક બંધારણ કેનું વધારે નજીક હોય તો કે સગા સંબંધી જે નજીક ન હોય તો એનો જ મૂત્રપિંડ વધારે ઉપયોગ કરવામાં આવે. કારણ કે આપણું પ્રતિકાર તંત્ર છે એનો વિરોધ કરે અથવા તો એનો અસ્વીકાર કરે. શું કરે? અસ્વીકાર છે એ ઓછો થાય છે. કારણ કે નજીકની વ્યક્તિ હોય તો એનું જીનેટિક બંધારણ સંબંધતા વધારે હોય એટલે એનો સ્વીકાર થવાની શક્યતા વધારે. પણ આધુનિક ડોક્ટર દ્વારા જટિલ પ્રક્રિયા દ્વારા એ સફળતા અથવા વધારે સ્વીકારે એનો દર વધારી શકાય છે. પછી મૂત્રપિંડમાં પથરી કે પથ્થર અથવા સ્ફટિકમય અદ્રાવ્ય છાર જેને ઓક્ઝેલેટ કહેવામાં આવે એને પથરી તરીકે ઓળખવામાં આવે છે. અને પથરીની અંદર શું થાય? પેટના ભાગમાં દુખાવો થાય અને શસ્ત્રક્રિયા ઓપરેશનથી એને દૂર કરવામાં આવે છે. અને રુધિર કેશિકા ગુચ્છમાં સોજો આવે એને ગ્લોમેરુલો નેફ્રાઇટિસ તરીકે ઓળખવામાં આવે. રુધિર કેશિકા ગુચ્છ સોજા તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી ત્રણ જે ઉત્સર્જન તંત્રની અનિયમિતતા છે એ લખના.
ચાલો લખાઈ ગયું તો અહીં આપણું ચેપ્ટર છે એ 19મું પૂરું થાય છે. હવે નેક્સ્ટ ટાઈમ આપણે નવું ચેપ્ટર છે એ ચાલુ કરશું.